તાર જિલ્લાના ખડકવાડ ગામના ધમની ફળિયાનો રસ્તો ખરાબ હોવાના કારણે ધમની ફળિયાના લોકો સરકારી તંત્ર પર ભરોસા છોડી જાતે ફાળો એકઠા કરી જાતે જ રસ્તો અને કોઝવે નાળું રિપેરિંગ કરવા લાગી ગયા હતા અને સ્વખર્ચે પોતાની સમસ્યાનો હલ કરવાનો નિર્ણય લીધો છે કપડાળા તાલુકાના ખડકવાડ ગામના ધમની ફળિયાનો રસ્તો આઝાદીના વર્ષો વીતી ગયા પણ આજ સુધી આ રસ્તો બનાવવામાં આવ્યો નથી રસ્તો ખરાબ હાલતમાં છે જે સરકારી તંત્રને વારંવાર જણાવવા છતાં કોઈ ધ્યાન લેવામાં ન આવતા ગામના યુવાનો જાત મહેનત સાથે રસ્તો રિપેરિંગ કરવા લાગ્યા હતા ગામના સરકારી તંત્ર પર ભરોસો છોડી માટી વાળો રસ્તો કોઝવે નાડું રિપેરિંગ કરી ખાડા પડેલ હોય તે ખાડા માટીથી પૂરવાનું કામ કર્યું હતું તેઓ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવે છે કે આ રસ્તા માટે વર્ષોથી અમે સરકારી તંત્રને રજૂઆત કરી છે આ રસ્તો બનાવવામાં ન આવતા આજરોજ અમે સરકાર પર ભરોસો રાખ્યા વગર ફળિયાના લોકોએ જાતે ફંડ ફાળો ઉઘરાવી જાતે જ રસ્તો રિપેરિંગ કરવા લાગ્યા આ રસ્તાને હાલત ચોમાસા દરમિયાન ખૂબ જ ખરાબ થઈ જવા પામે છે ફળિયા સુધી વાહનો પણ જતા નથી જો કોઈ બીમાર પડે તો 108 ફળિયા સુધી આવતી નથી અમે જોડી બાંધીને મુખ્ય રસ્તા સુધી લઈ જવા પડે છે અને બારે માસ ખાડાઓથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી પડે છે આ ગામના ફળિયાના લોકો કહે છે કે રસ્તા અને કોઝવે પુલ માટે વહીવટી તંત્ર સાથે કોઈ લેવા દેવા ન હોય એમ કોઈ ધ્યાન આપતું નથી જેથી યુવાનોએ નક્કી કર્યું છે કે હવે કોઈ પાસે આશા ન રાખતા ગામના યુવાનો ભેગા મળીને ફળફાળો કરી હવે જાતે ખાડા પૂરવા રસ્તો લેવલિંગ કરી પૂરવાનું નક્કી કર્યું છે હવે તંત્ર આ રસ્તા પર ધ્યાન રાખી ફળિયા સુધી ડામર રસ્તો ક્યારે બનાવે એ જોવું રહ્યું ખડકવાડા ગામે ધામની ફળિયામાં ગઈકાલના રોજ અમારી ઇન્ડિયા ન્યૂઝનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને એમના દ્વારા અમને જણાવવામાં આવ્યું કે તંત્રને અનેકવાર રજૂઆતો કરી પણ અમારો રસ્તો કે નાળો બન્યું બન્યું નથી જેથી અમે જે ફળિયાના લોકો છે એ લોકો દ્વારા ફાળો કરીને તેઓએ રસ્તો બનાવવા અને જે કોજવે પુલ છે એ માટી દ્વારા બનાવવામાં આવ્યો છે અહીંયા ગામના જે ભાઈ છે એમની સાથે વાત કરશું ભાઈ તમે ગઈકાલે જો રસ્તો બનાવ્યો કેવી રીતે બનાવવા આવ્યો મારું નામ રમણભાઈ ધાંગડા ખડકવાડ ગ્રામ પંચાયતથી બોલું છું જ્યારે અમે આ રસ્તાની માગણી કરી હતી ત્યારે અડધો રસ્તો અમારો બન્યો તે પછીથી અડધો રસ્તો અમારો નથી બન્યો પણ જ્યારે જે રસ્તો મેન બનવાનો હતો જે ખનકી અને આવા નાળાઓ જોઈતા હતા ત્યાં નથી બન્યો તેના કારણે ચોમાસામાં અમને વધારે વધારે તકલીફ જ્યાં પડે છે ત્યાં અમે અમારા ગામના ફળિયાના લોકોએ લોકફાળો કરીને જે નાણાં છે એના લીધે હજુ પણ આ ઉનાળાનું અમારું થઈ જશે પણ જ્યારે ચોમાસા આવશે ત્યારે આ જે કાદવ કિચડ અહીંયા થાય ત્યારે અમારે ત્યાં આમ લોકોને અત્યારે જેમતા અહીંયા સ્કૂલ પણ છે અમારી ખાસ કરીને ચોમાસામાં અમે એ જ રસ્તા પર આવ્યા કાચો જ રસ્તો છે ચોમાસામાં ખાસ કરીને કેવી તકલીફ પડે છે ચોમાસામાં અમારે એકદમ કપડાં અહીંથી અમારે કપડાં સીધું જવાનું હોય તો કાદવ કીચડ નડે છે અને બાઇક અથવા તો એમ્બ્યુલન્સ પણ નથી આવતી એમ્બ્યુલન્સ તો આવે જ નહીં પણ જ્યારે બાઇક પર કોઈ માણસને લઈ જવાનો હોય તે પણ નથી જવાતું એમ જ્યારે અમારે જોહરી કરીને અહીંથી માણસોને કાઢવા પડે છે ને જ્યારે આ અહીંથી આ નાળો પાર કરીને ફળિયામાં કંઈ મય મયત થઈ ગઈ હોય તે પણ અમારે અહીંથી જ આમ ચકીને લઈ જવા પડે છે આ નાળું એટલું જરૂરી તમારું થઈ ગયું છે કે અમારે મજબૂર થઈને લોખો કરીને કરવા પડે છે આપણી સાથે બીજા ભાઈ ભાઈ છે તમારું નામ અને તમારી સમસ્યા હું કાંતિભાઈ રાજુભાઈ ભાઈ ખેડકવા ધમની ફળિયામાં હવે સાહેબ અમે એવું કર્યું છે કે ઘણા વર્ષો પછી અમે જે આ પુલના માટે ઘણી રજૂઆત કરી હતી તેમ છતાં બી અમને કોઈ પણ આ સભ્ય કે તાલુકા સભ્ય કે જે ખરા ને એ અમે એ લોકોને રજૂઆત કરેલી હતી કે સાહેબ અમારું આ થોડું ઘણું અમારી જે હલ સમસ્યા છે એ થોડું કરી આપો એમ જે આ જે ખરો ને આ રસ્તો અમારે આગળનો હતો હવે ગયા વર્ષે બી અમે અહીંયા અમારે પંચાયત હિસાબે જે થોડું ઘણું રિવોલિંગ કરીને ચોમાસું અમે વિતાવી કાઢ્યું તેમ છતાં બી અમે જો આ ખરો ને આ આવતા ચોમાસામાં અમે બીજી તકલીફ ન થાય એટલા માટે અમે ફંડ ફાળો ને બધું કરીને આ રસ્તો કર્યો ઘરો કેટલા છે વસ્તી કેટલી છે વસ્તી ઓસામાં ઓછી સાહેબ ચારસોની આસપાસ ઘરો છે જયારે ચોમાસામાં સ્કૂલમાંથી બાળકો જતા હોય ને ત્યારે અમારે અહિયાં સુધી મૂકવા આવવું પડે છે અને અહીંયાથી ઉતારીને બાળકોને સ્કૂલમાં સુધી મૂકવી આવવું પડે છે આ ગામની મોટી સમસ્યા છે અહીંયા રસ્તા રસ્તાથી લોકો વંચિત છે જે નાળું છે એ ફળિયાના લોકો જે છે એ ફળિયાના લોકો લોકફાળાથી એ કજવે પુલ બનાવ્યું છે માટીનું અહીં પ્રાથમિક શાળા બી આવી છે પ્રાથમિક શાળાના જે બાળકો છે એમના મા બાપ લોકો અહીંયા મૂકવા ચોમાસામાં મૂકવા સ્કૂલ સુધી આવતા હોય છે માટે અહીંના લોકોની એ જ માંગ છે કે વહેલી તકે આ રસ્તો અને કજવે પુલ તો એની ફળિયાની જે સમસ્યા છે એ સમસ્યા દૂર થઈ જાય જગદીશ બોંગે ઇન્ડિયા ન્યૂઝ કપરાડા ખડકવાડગા